અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ ભભૂકી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ છે. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલમાં આગ નિયંત્રણ હેઠળ છે, પરંતુ હજુ તેને સંપૂર્ણ રીતે કાબુ મેળવવા માટે સમય લાગશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેના ધુમાડા 5 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતા જ અંકલેશ્વર પાનોલી સહિતના ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે. આજે વહેલી સવારે આ ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્કરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થવાની સાથે જ જીપીસીબી એસડીએમ ડીઆઈએસએચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આજે વહેલી સવારે જૈન પેકેજિંગ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુબાજુમાં આવેલી અન્ય બે નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી છે. ત્યારે ડીપીએમસીના અંદાજિત 10થી વધારે ફાયર ટેન્કરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ અંગેની માહિતી આપતા અંકલેશ્વર ડીપીએમસી ઇન્ચાર્જ મેનેજર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે તેમને આગ પર કાબુ મેળવવા લગભગ 1.5 કલાકથી પણ વધારે સમય થયો છે. જો કે આગ પર કાબુ મેળવવા માટે અન્ય કંપનીના પણ ફાયર ટેન્કરોની મદદ લેવાઈ હતી. હાલમાં આગ નિયંત્રણ હેઠળ છે, પરંતુ હજુ તેને સંપૂર્ણ રીતે કાબુ મેળવવા માટે સમય લાગી શકશે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.